રેકવા સમાચાર સુપરફાસ્ટમાં આપનું ફરીથી સ્વાગત છે. ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. જમ્મુ કાશ્મીરમાં પૂંછ અને રાજૌરી વિસ્તારમાં પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કર્યું અને જેનો વળતો જવાબ આપતા ભારતીય સેનાએ પાકિસ્તાનના 5 સૈનિકોને ઠાર કર્યા. ભારતીય સેનાએ કરેલા ફાયરિંગમાં પાકિસ્તાની સેનાની કેટલીક ચોકીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, તો બીજી તરફ ત્રાલ વિસ્તારમાં 3-4 આતંકી છુપાયા હોવા અંગેના સેનાને ઇનપુટ મળ્યા છે, જેને લઈ વિસ્તારમાં ઘેરાબંધી કરાઈ સર્ચ ઓપરેશન હાથ ધરાયું, જ્યાં એક આતંકી ઠાર થયો અને 2 જવાન શહીદ થયા. પૂર્વ કેબિનેટ મંત્રી અને સિનિયર એડવોકેટ સલમાન ખુરશીદે ચોંકાવનારું નિવેદન આપ્યું. સલમાન ખુરશીદે પોતાની જ પાર્ટી કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે કોંગ્રેસના દામનમાં મુસ્લિમોના લોહીના ડાઘ છે. ઉત્તર પ્રદેશ સ્થિત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ફંક્શનમાં પહોંચેલા સલમાન ખુરશીદને આઝાદી બાદ થયેલા બાબરી ધ્વંસ સહિત રમખાણો અંગે સવાલ કરાતા તેમણે સ્વીકાર કર્યો કે કોંગ્રેસનો નેતા હોવાને નાતે તેમના દામનમાં પણ મુસ્લિમોના લોહીના ડાઘ છે. મુંબઈના મુલુંદ રેલવે સ્ટેશનનો એક દિલ ધડક વીડિયો સામે આવ્યો. પ્લેટફોર્મ પર 3 શખ્સો વચ્ચે બબાલ થતા એક વ્યક્તિને પ્લેટફોર્મ પરથી ધક્કો મારી દેવાયો. યુવકને જ્યારે ટ્રેક પર ધક્કો આપવામાં આવ્યો, બરાબર તે સમયે ત્યાંથી ટ્રેન પસાર થઈ અને તેનું મોત થયું. રેલવે પોલીસના જણાવ્યા અનુસાર મૃતકની ઓળખ થઈ ચૂકી છે, પરંતુ આરોપીઓની ઓળખ નથી થઈ. આરોપીઓમાં એક મહિલાનો સમાવેશ થાય છે. કુર્લા રેલવે પોલીસે ધારા 302 હેઠળ હત્યાનો ગુનો નોંધી આરોપીની તપાસ શરૂ કરી છે. ઉત્તરપ્રદેશમાં બળાત્કારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. રેપની વધુ એક ઘટનામાં ગ્રેટર નોઈડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા સાથે જ તેના સંબંધીઓએ જ બંધક બનાવી અન્ય 3 લોકો સાથે મળી સામૂહિક બળાત્કાર ગુજાર્યો. બળાત્કાર પીડિતા ગ્રેટર નોઈડાની એક ખાનગી સ્કૂલની ધોરણ 11ની વિદ્યાર્થીની છે. આરોપીઓમાં એક પીડિતાનો સંબંધી અને એક ક્લાસમેટ છે. આ 3 આરોપીઓ 11 કલાક સુધી આ સગીરાને શહેરના માર્ગો પર ફેરવતા રહ્યા અને અડધી રાત્રે નોલેજ પાર્કના સુમસામ માર્ગ પર ફેંકીને ફરાર થઈ ગયા. પીડિતાની ફરિયાદ પર પોલીસે કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસના ઉચ્ચ અધિકારીનું કહેવું છે, 2 આરોપીઓને અટકાયત કરી તેની પૂછપરછ કરાઈ રહી છે. 18 એપ્રિલના આ ઘટનામાં અગાઉ સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં 2 યુવકો સગીરાને જબરજસ્તી પોતાની સાથે લઈ જવાનો આરોપ હતો. જોકે હવે સગીરાના નિવેદનને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. વડાપ્રધાન મોદી 24 એપ્રિલે મંડલા જિલ્લાના રામનગરમાં રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ અને આદિ મહોત્સવમાં સામેલ થશે. વડાપ્રધાન 24 એપ્રિલે સવારે લગભગ 9:30 કલાકે દિલ્હીથી રવાના થઈ 11 કલાકે જબલપુર પહોંચશે, જ્યાંથી તેઓ 11:15 કલાકે રવાના થઈ 11:50 મિનિટે મંડલા હેલીપેડ પહોંચશે, જે બાદ મોદી બપોરે 12 કલાકે રામનગરમાં રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ અને આદિ મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેશે, જ્યાંથી બપોરે 2 કલાકે તેઓ મંડલાથી જબલપુર જવા પ્રસ્થાન કરશે અને તે બાદ જબલપુરથી દિલ્હી જશે. વડાપ્રધાન મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે, ત્યારે જબલપુરના એરપોર્ટ પર તેમનું મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ દ્વારા સ્વાગત કરાયું. હિન્દુઓના પ્રસિદ્ધ ધામ બદ્રીનાથના કપાટ 6 માસના શીતકાલમાં બંધ થયા બાદ આગામી 30 એપ્રિલના રોજ ખુલશે, પરંતુ આસ્થાના પથ પર સાધુ સંતો સહિત દેશના વિભિન્ન રાજ્યોમાંથી શ્રદ્ધાળુ બદ્રીનાથ ધામ પહોંચવા લાગ્યા છે. મધ્યપ્રદેશના એક શ્રદ્ધાળુ નથુરામ ઋષિકેશથી બદ્રીનાથ સુધી દંડવત કરતા જઈ રહ્યા છે. તેઓ હાલ ઋષિકેશથી આ રીતે 25 કિલોમીટર પાછળ ગોવિંદ ઘાટ પહોંચી ગયા છે. તેનું કહેવું છે કે 2 વર્ષોથી તેઓ ઋષિકેશથી બદ્રીનાથ સુધી પગપાળા યાત્રા કરી રહ્યા છે. કેનેડા ટોરેન્ટોના ટાઉન ડાઉનમાં એક વેને કેટલાક લોકોને કચડ્યા. આ ઘટનામાં અત્યાર સુધી 9 લોકોના મોત, જ્યારે 16 લોકોને ઇજા પહોંચી. પોલીસે આ મામલે જણાવ્યું છે કે જાણી જોઈને આ ઘટના નથી બની, જોકે આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. આઈપીએલ 11ના એક રોમાંચક મુકાબલામાં કિંગ્સ 11 પંજાબે દિલ્હી ડેરડેવિલ્સને 4 રનથી હરાવ્યું. પંજાબે 8 વિકેટ પર 143 રન બનાવ્યા, જેના જવાબમાં દિલ્હીની ટીમ 8 વિકેટ ગુમાવી 139 રન જ બનાવી શકી. દિલ્હી અને પંજાબ વચ્ચેની મેચમાં યુપીના બોલર અંકિત રાજપૂતના ખૂબ વખાણ થયા, જ્યારે દિલ્હીની ટીમ બેટિંગ પર ઉતરી તો અંડર 19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના કેપ્ટન રહી ચૂકેલા પૃથ્વી શોએ સારી શરૂઆત કરી. દિલ્હી જીત તરફ આગળ વધી રહ્યું હતું, જ્યારે બોલિંગ માટે અંકિત રાજપૂત આવ્યા અને 2 વિકેટ મેળવી અને પંજાબની ટીમનું ટેન્શન વધારી દીધું. દેશની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાનના હરફન મોલા ક્રિકેટર શોએબ મલિકના ઘરે જલ્દી નવું મહેમાન આવશે. સાનિયા મિર્ઝાએ ટ્વીટ કરીને પોતાના ફેન્સને ખાસ અંદાજમાં પોતે માતા બનવાની છે તે અંગેની માહિતી આપી.
પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ હોકી ખેલાડી મનસૂર અહેમદને પોચાના હાથ ટ્રાન્સપ્લાન્ટ માટે ભારત સરકાર અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને અપીલ કરી. હોકી વિશ્વકપ વિજેતા ટીમનો ભાગ રહી ચૂકેલ મનસૂરને ઇલાજ માટે ભારતના વિઝાની જરૂરિયાત છે અને તેઓ ઇચ્છે છે કે સુષ્મા સ્વરાજ મેડિકલ વિઝા આપવામાં તેમની મદદ કરે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ નઝમ સેઠીનું માનવું છે કે ભારત અને પાકિસ્તાન દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો સારા બને તે માટે ભારત પર નિર્ભર છે. બંને પાડોશી દેશો વચ્ચે સામાજિક અને રાજનૈતિક સંબંધો અને સુરક્ષા સ્થિતિને કારણે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો પર વિરામ લાગ્યો છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો આજે જન્મદિવસ. તેઓ 45 વર્ષના થયા. તેઓએ પોતાના જીવન 25 વર્ષ ક્રિકેટને આપ્યા અને લોકો સચિન તેંડુલકરને ક્રિકેટના ભગવાન પણ માને છે. પોતાના નિવેદનો અને ગુસ્સા માટે જાણીતી મશહૂર કોરિયોગ્રાફર સરોજ ખાને દેશમાં થઈ રહેલ બળાત્કારના મામલા પર વિવાદિત નિવેદન આપી ફરી એક નવો સવાલ ઉભો કર્યો. સરોજ ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ અને રેપ પર જણાવ્યું છે કે ઇન્ડસ્ટ્રીમાં જો રેપ અથવા કાસ્ટિંગ કાઉચ થાય તો તે તો તેની સામે રોટલો મળે છે. જેની સામે ખોટું થયું છે તેને છોડવામાં નથી આવતું, પરંતુ તેને કામ આપવામાં આવે છે. ફિલ્મ ડિયર જિંદગી અને મલયાલમ ફિલ્મ વિરમ બાદ એક્ટર કુનાલ કપૂર ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ થવા જઈ રહેલી વંદના કટારિયાને ફિલ્મ નોબલ મેનમાં જોવા મળશે. ફિલ્મની સ્ટોરી પોશ બોર્ડિંગ સ્કૂલની છે, જે કિશોરાવસ્થા જવાન હોવા અને યુવાઓ વચ્ચે બદમાશી કરવાની આસપાસ ફરે છે. ફિલ્મમાં કુનાલ કપૂર એક ટીચરની ભૂમિકામાં જોવા મળશે અને જેમાં ફિલ્મ શેક્સપિયરના નાટક ધ મર્ચન્ટ ઓફ વેનિસનું રૂપાંતરણ છે. શાહિદ કપૂર બાદ હવે એક્ટર નીલ નીતિશ મુકેશ પણ ફાધર બનવા જઈ રહ્યા છે. તેમની પત્ની રૂકમણી સહાય પ્રેગ્નન્ટ છે. તેઓએ સોશિયલ મીડિયા સાઇટ પર પોસ્ટ દ્વારા આ સમાચાર શેર કર્યા. નીલે બે ફોટો શેર કર્યા. એક ફોટોમાં બાળકની ડ્રોઈંગ છે અને લખ્યું છે જલ્દી આવશે, અને બીજી તસવીરમાં નીલ અને રૂકમણી નાના બાળકના ચંપલ હાથમાં લઈને ઉભા છે. બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન એક ફરીવાર ડિરેક્ટર અભિષેક કપૂરની ફિલ્મ કેદારનાથના સેટ પર શૂટ કરતા જોવા મળ્યા. ફિલ્મને લઈને પ્રોડ્યુસર્સ વચ્ચે વિવાદ બાદ પ્રોડ્યુસર રોની સ્ક્રુવાલા ફિલ્મ માટે રક્ષક બનીને આવ્યા. રિપોર્ટ મુજબ મુંબઈની બહારના વિસ્તારમાં આ ફિલ્મ માટે તૈયાર કરવામાં આવેલા સેટ પર અંડર વોટર સિક્વન્સ શૂટ કરાશે. હાલ સમાચાર સુપરફાસ્ટમાં બસ આટલું. જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. મને આપશો રજા. નમસ્કાર.